રાજકોટમાં શહેરી વિસ્તારની 153 સહિત જિલ્લાની 544 જેટલી સસ્તા અનાજોની દુકાનમાંથી ગરીબ લાભાર્થીને અપાતા ઘઉં, ચોખા, દાળ, ચણા સહિતનો અનાજનો જથ્થો નબળી ગુણવત્તાનો અને કાકરા, કસ્તર, ઘઉંની રજ જીવજંતુથી ભરપૂર ભેળસેળયુક્ત હોવાના પુરાવા સાથે બે જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 11 લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને મળતા અન્નમાં ભેળસેળ કરનાર દુકાનદારોને પકડીને લાયસન્સ રદ કરવાની પુરવઠા વિભાગ અને આરોગ્ય વિભાગ પાસે માંગણી કરાઈ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં 150 થી વધુ સસ્તા અનાજની દુકાનો છે. આ દુકાનોમાં જે અનાજનો જથ્થો વિતરણ થાય છે એમાં મોટા ભાગે ઘઉંમાં ધનેણા પડી ગયા હોય છે, દુકાનમાં ઉંદરણાના આટા ફેરા હોય છે, અનાજ પણ હલકી ગુણવત્તાનું હોય છે. તો મારી રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જયેશભાઈ વકાણી, એમની પાસે મારી માંગ છે કે ભાઈ દરેક સસ્તા અનાજની દુકાનમાં જાય અને જે લોકોનું આરોગ્ય જોખમાય એવું અનાજનું વિતરણ થાય છે ત્યાં તમે ચેકિંગ હાથ ધરો અને જે કોઈ પણ દુકાનદાર પાસે હલકી ગુણવત્તાનું અનાજ મળે ત્યાં તમે દંડ ફટકારો. તમે પણ પુરવઠા શાખાના અધિકારી છે ઉનીબેન હરણ, એમની સાથે સંકલન કરો અને તમે તપાસ કરો. તમે રાજકોટમાં જે પ્રાઇવેટ જગ્યાઓ હોય છે ખાનગી હોટલ ત્યાં તમે જાઓ છો, ત્યાં એક ખાવામાં ઈયળ નીકળે તો તમે 10,000 રૂપિયાનો દંડ ફટકારો છો. તો ખુદ તમારો સરકારી કચેરી છે એના અંડરમાં આવતી સસ્તા અનાજની દુકાન છે, તમારો કાર્યક્ષેત્ર વિસ્તાર છે, તો ત્યાં તમે શું કામ જઈને દરોડા નથી પાડતા? અમારી એવી માંગ છે કે તમે દરોડા પાડો અને જે ગુણવત્તા વગરનું હલકું અનાજ છે એ નાશ કરો. રાજકોટ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો 500 થી વધારે દુકાનો છે, ત્યાં હળવી ગુણવત્તાનું અનાજ મળે છે અને ઘણી બધી અમને ફરિયાદ મળી છે. તો અમે એક જાગૃત નાગરિક તરીકે એવું છે કે ત્યાં અંદર એક સીસીટીવી કેમેરા રાખે અને એ લોકો જે પુરવઠા અધિકારી હોય જોઈ શકે એવી રીતનું, અને કલેક્ટર સાહેબનું પણ એક આવેદન છે કે હર કોઈ જગ્યા દુકાનમાં સીસીટીવી હોવા જોઈએ, આટલી અમારી માંગ છે.